વાપીમાં કરવડ ગામમાં દમણગંગા એસ્ટેટમાં આવેલો જોયગ્રુ ઉદ્યોગ 14 વર્ષના કિશોરનો મશીનમાં આવી જતા હાથ ગુમાવ્યો હતો. ત્યારબાદ કંપનીમાં બૂમાબૂમ થતા બાજુની કંપનીના સંચાલક દ્વારા માણસાઈ જોઈ તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વાપીમાં કરવડ ગામમાં દમણગંગા એસ્ટેટમાં આવેલા જોયગૃહ ઉદ્યોગ 14 વર્ષના કિશોરનો મશીનમાં આવી જતા હાથ ગુમાવ્યો હતો. બાળકનું નામ સોનુ પપ્પુ શાહ છે. આ બાળકના 12 કલાકની નોકરી આપવી 200 રૂપિયા રોજ પર રાખ્યો હતો, પરંતુ બળજબરીપૂર્વક તેમને મશીનમાં રાખવામાં આવ્યો હતો અને થોડીક વારમાં બાળકનો હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો. ત્યારબાદ નરાધમ કંપની સંચાલકો દ્વારા તેમને હોસ્પિટલ પણ ખસેડાયો ન હતો. ત્યારબાદ કંપનીમાં બૂમાબૂમ થતા બાજુની કંપનીના સંચાલક દ્વારા માણસાઈ જોઈ તેમને તાત્કાલિક સેલ્બી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે બાળક ભાનમાં આવતા જણાવ્યું હતું કે તેમનો એક હાથ કપાઈ ગયો હતો. ત્યારબાદ બાળક એક મહિનાથી ન્યાય માટે તડપી રહ્યો હતો અને કોઈના સલાહ સૂચનાથી છેવટે સોનુ દ્વારા મીડિયાનો ન્યાય માટે સંપર્ક શોધ્યો હતો. ત્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા ચાઇલ્ડ વેલફેર કમિટી, લેબર અને સેફ્ટી અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ એમની ફરિયાદ લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ અધિકારીઓ બાળકને ન્યાય આપવા કંપનીમાં આવ્યા હતા અને આ સમયે અધિકારીઓ બાળકને ન્યાય આપવાની જગ્યાએ કંપની સંચાલક નવીન દામીને ગળે મળ્યા હતા અને એને બાળકને સમાધાન માટે ધમકાવી ધક્કા મુક્કીનો માર માર્યો હતો. આ બાબતે સેલ્બી હોસ્પિટલની સૌથી મોટી બેદરકારી કે મિલીભગત સામે આવી હતી, જેમાં ડોક્ટર દ્વારા કિશોરને 18 વર્ષની યુવતી સાબિત કરાઈ હતી. આ બાબતે પોલીસે હોસ્પિટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે નવા આઈજીની નિમણૂક થતા હજુ પણ આ કામમાં બેદરકારી પોલીસની પણ સામે આવી છે. તેજસ ગુંદારેડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, વલસાડ.